नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानविहार प्राइमरी स्कूल ना ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। धोरण चार विषय आसपास, तो आसपास विषय में आपणे प्रकरण 20 खोराक अने मजा तेनो अभ्यास करीए छीए। तो चलो आसपासनी पाठ्यपुस्तक खोलो, एमां पेज नंबर 155 पर गुरु द्वारा पर त्यांथी आजे आपणे आगळ जोशुं। बाळकोए गुरु द्वारा जता आखा रस्ते वातो करी, त्यां गया पछी तेओए माथुं ढांकी दीधुं। शुं कहे छे के बाळको, आपणने खबर छे के सुरजीत, दिव्या, स्वस्तिक ई बधा गुरु द्वारा पर जाय छे, अने गुरु द्वारा उपर जाय छे त्यारे रस्तामां आखा रस्ते ई वातो करता जाय छे, त्यां पछी तेओ माथुं ढांकी दीधे छे। તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા, ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું। એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા। શું કહે છે કે ગુરુદ્વારાના રસોઈ ઘરમાં એટલે રસોડામાં તેઓ જાય છે તો ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું। જો ગુરુદ્વારા પર તો ઘણા બધા લોકો આવતા હોય તો એ બધા લોકો માટે જમવાનું બનાવવાનું હોય તો મોટા વાસણમાં બનાવવું પડે, કેમકે વધુ જમવાનું બનતું હોય સાથે। એટલા માટે એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા, કે એક બાજુ ચણા અને બીજી તો કે અડદની દાળ બફાતા હતા। પછી જુઓ પાછળ પેજ ફેરવો, પેજ નંબર 156। જો ત્યાં તમને ચિત્ર પણ આપ્યા છે, જો આ ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે ગુરુદ્વારાના રસોડામાં શું કરે છે તો કે પૂરીઓ તરે છે એ લોકો, દેખાય છે। પછી જુઓ અહીં પાછળના પેજ પર પણ તમને ચિત્ર આપેલું છે, રસોઈ ઘરનું ચિત્ર છે, બંને ચિત્ર રસોઈ ઘરના જ છે। બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું, કે બીજા વાસણમાં શેનું શાક બનતું હતું તો કે ફુલાવર અને બટેટાનું। સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ। શું કહે છે સ્વસ્તિક, કહે છે કે ત્યાં તારા પિતા છે સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ। સ્વસ્તિક પૂછે છે સુરજીતને કે સુરજીત તારા પિતા ત્યાં છે ને, ચાલ આપણે તેને મળીએ। તમે અહીં શું કરો છો? મનજીતસિંઘ બાળકોને જોઈ ખુશ થઈ ગયા। મનજીતસિંઘ બાળકોને જોઈને પૂછે છે કે તમે અહીં શું કરો છો, એ બધા બાળકોને જોઈને ખુશ થઈ ગયા। સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? સ્વસ્તિક શું કહે છે કે કાકા અમે તમને રસોઈ બનાવવામાં મદદ કરીએ, તમે શું બનાવી રહ્યા છો? મનજીતસિંઘે કહ્યું, હું કઢા પ્રસાદ એટલે કે શીરા જેવો, એ કઢા પ્રસાદ બનાવતા હતા એટલે એક પ્રકારનો શીરો બનાવતા હતા। આ માટે મોટી કઢાઈમાં ધીમા ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે। શું કહે છે? એક મોટી કઢાઈ લેવાની, એમાં ઘી નાખવાનું અને ઘીમાં ઘઉંનો લોટ શેકવાનો, એ રીતના તેઓ શીરા જેવો પ્રસાદ બનાવતા હતા। દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને, તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? દિવ્યા શું કહે છે કે આ એક પ્રકારનો હલવો જ છે, આપણે હલવો એ રીતે બનાવીને પહેલાં કાંઈ પણ લોટ હોય તો લોટને શેકીને એમાં પછી ખાંડ નાખી। તો દિવ્યા પૂછે છે કે આ એક પ્રકારનો હલવો છે તો તમે એમાં ખાંડ ક્યારે ઉમેરશો? એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા, કે એટલામાં તેઓ કોને જોવે છે તો કે મનપ્રીતની માતાને જોવે છે એટલે એની માતાને મળવા માટે તેઓ જાય છે। દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? દિવ્યા શું કહે છે કે કાકી તમે શું કરો છો, એ મનપ્રીતના મમ્મીને પૂછે છે કે કાકી તમે શું કરી રહ્યા છો? બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ। શું કહે છે કે તવા ઉપર શેકવા માટે અમે રોટલીઓ વણીએ છીએ। એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી। શું કહે છે કે એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થઈ જાય છે તે જોઈને દિવ્યાને નવાઈ લાગી।
हूँ मदद करी शकू। दिव्या पूछे छे के हूँ मदद करूँ। काकीए कह्युं हाँ चोक्कस आव अने प्रयत्न कर, अहीं बधा मदद करी शके, परंतु पहला तारा हाथ धोई आव। काकी शुं कहे छे के अहीं तो बधा मदद करी शके, जेने रसोई बनावामां मदद करवी होय ई बधा मदद करी शके, परंतु पहला तारा हाथ साफ करी आव, हाथ धोई आव। जुओ पछी बाजूना पेज पर दिव्याए हाथ धोया अने तवा पासेना जूथमां जोड़ाई गई। शुं कहे छे दिव्या हाथ धोवे छे पछी तवा पासे जे बधा लोको हता रसोईमां मदद करता हता एनी साथे ते जोड़ाई गई। तवो खूब ज गरम हतो, रोटली तवा उपरथी उतरती हती, तेना पर तेणे घी लगाववानुं चालू कर्युं। दिव्या शुं करे छे तो के तवा उपरथी रोटली उतरती हती तो एनी उपर घी लगावे छे। स्वस्तिक आश्चर्यमां बोल्यो, आटली बधी रसोई बनाववा बधी वस्तुओ कोण लावे छे? स्वस्तिक शुं पूछे छे के आटली बधी रसोई बनावो छो तमे, तो ए रसोई बनाववा माटे जे सामान जोई बधी वस्तु कोण लई आवे छे? एक महिलाए जवाब आप्यो, अहीं दरेक एक या बीजी रीते सहयोग आपे छे। શું કહે છે કે અહીં જે બધા લોકો છે એ કોઈ કોઈ રીતે મદદ કરે છે, કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે, કે અમુક માણસો છે એ વસ્તુઓની વ્યવસ્થા કરે એટલે વસ્તુઓ લઈ આવે છે, અમુક માણસો છે એ પૈસા આપી દે છે કે આ પૈસાની તમે વસ્તુ લઈ લેજો એમ, અને બીજા કામમાં મદદ કરે છે। જો આગળ મનપ્રીતે કહ્યું તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? તો મનપ્રીત પૂછે છે કે સ્વસ્તિક તને અહીં આવીને કેવું લાગ્યું? તો સ્વસ્તિક કહે છે હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી, રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે। સ્વસ્તિક હવે રસોઈ ઘરમાં ગયો તો જોવા માટે, તો એ શું કહે છે કે રસોઈ આટલી બધી જલ્દી બની જાય અમે ભાગ્યે જ જોયું છે। અરદાસ એટલે કે પ્રાર્થના, પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો, જે શીરો બનાવ્યો હતો ને હાઈ, કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરના પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઇનમાં બેસી ગયા। કે છોકરાઓએ વરંડા એટલે એક મોટા રૂમ જેવું હોય, હોલ જેવું, એમાં પાથરણા પાથરી દીધા અને બધા લંગર માટે લાઇનમાં બેસી ગયા। જુઓ ગુરુદ્વારામાં જે જમવાનું આપવામાં આવે બરાબર, બધા લાઇનમાં બેસે એને શું કહેવાય? તો કે એને લંગર કહેવાય। કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યા, કે અમુક લોકો જમવાનું આપતા હતા, અમુક પાણી આપતા હતા, બધા સાથે મળીને જમે છે। જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી। જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા, તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા। શું કહે છે કે જમ્યા પછી બધાએ પોતપોતાની થાળી હાથમાં લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી આવ્યા। જે લોકો પીરસતા હતા ને એટલે કે અહીંયા જે લોકો રસોઈ કરવાવાળા હતા એ જ લોકો પીરસતા હતા, એ લોકો છેલ્લે જમે છે, પછી જગ્યા સાફ કરી નાખે છે અને વાસણો સાફ કરી નાખે છે। સ્વસ્તિક તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું। જો મનપ્રીત હવે પૂછે છે કે સ્વસ્તિક તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? એમ કે રસોઈ ઘરમાં આટલા લોકોનું જમવાનું બનતું હોય, એક લંગરમાં સાથે મળીને બધા લોકો જમતા હોય, પછી પોતાની થાળી જાતે ઉપાડવાની, પછી જે પીરસતા હોય એ લોકો છેલ્લે જમે અને એ તે જગ્યા બરાબર સાફ સફાઈ કરી નાખે, તો મનપ્રીત પૂછે છે કે સ્વસ્તિક તે ક્યારે આવું પહેલાં જોયું છે? હવે જુઓ પાછળના પેજ ઉપર તમને આપેલું છે કે આ વિશે વાત કરો। ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે, તમે ક્યારે લંગર જમ્યા છો, ક્યાં અને ક્યારે? તો વિદ્યાર્થીઓ તમે ક્યારે ગુરુદ્વારાએ ગયા છો, ત્યાં સાથે રસોઈ કરે બધા અને સાથે જમે? ગુરુદ્વારામાં દરરોજ વર્ષના 365 દિવસ ત્યાં જમવાનું આપવામાં આવે છે, રસોઈ બનાવવામાં આવે છે અને જમવાનું આપવામાં આવે છે, તેને લંગર કહેવામાં આવે છે, તો તમે ક્યારે લંગરમાં જમ્યા છો, તો ક્યાં જઈ માતા અને ક્યારે જઈ માતા, તો એ તમારે કહેવાનું
છે ન જમ્યા હોય તો હવે ક્યારેક ગુરુદ્વારા પર તમે જાઓ ત્યારે તમે લંગરમાં જમજો. કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા તો આપણે એવું કહી શકીએ કે લગભગ 15-20 લોકો ત્યાં રાંધતા હોય અને એટલા 20-22 લોકો ત્યાં પીરસતા હોય છે. કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? તો વિદ્યાર્થીઓ, તમે ક્યાં એવા પ્રસંગમાં ગયા છો કે જ્યાં બધા લોકો સાથે બેસીને જમ્યા હોય ત્યાં રસોઈ કોણ બનાવતું હોય અને કોણ પીરસતું હોય? તો આપણે મોટે ભાગે બધા લગ્ન પ્રસંગમાં ગયા હોય, બરાબર? કોઈના લગ્નમાં આપણે ગયા હોય તો એ આપણને ખબર હોય કે ત્યાં આપણે બધા સાથે મળીને જમતા હોય. રસોઈ કોણ? તો કે ત્યાં રસોઈયા રાખેલા હોય, રસોઈ બનાવતા હોય અને એ જ લોકો પીરસતા પણ હોય છે. જુઓ, હવે અહીં તમને ચિત્ર આપેલું છે. આ ગુરુદ્વારાના લંગરનું ચિત્ર છે. દેખાય છે, જો અમુક લોકો રસોઈ બનાવે છે. પછી નીચેના બે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે લોકો સાથે બેસીને જમે છે. કેવડો મોટો હોલ છે જુઓ. આ ગુરુદ્વારાનું ચિત્ર છે કે લોકો ત્યાં લંગરમાં આવી રીતે સાથે બેસીને જમે છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણું પ્રકરણ 20 પૂર્ણ થાય છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.